ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ એજન્સીના જે આંકડા છે એ પ્રમાણે એબીપી અસ્મિતાએ જે સર્વે કરાયું છે સી વોટરને લઈ, ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે. 26 બેઠકોમાંથી 25 બેઠક બીજેપીના ફાળે, તો કોંગ્રેસના ફાળે એક બેઠક આવી શકે છે સી વોટર સાથેના જે સર્વે છે પ્રમાણે. એ જ પ્રકારે ટીવી ટુડે એટલે કે આજતકના પોલ મુજબ, ટીવી ટુડે એટલે કે આજતકના પોલ મુજબ પણ કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે, કોંગ્રેસને એક બેઠક મળી શકે છે. ન્યૂઝ એટીને જે એજન્સી પાસે કરાવ્યું છે સર્વે એ પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલવું શક્ય નથી. એ જ પ્રમાણે ચાણક્યના પોલ મુજબ ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલવું શક્ય નથી. ખેર ગુજરાત અને દેશની વાત કરીશું, અન્ય પ્રદેશની પછી વાત કરીશું, પરંતુ હાલ ગુજરાત અને દેશના જે શરૂઆતના જે આંકડા છે એની વાત કરી લઈએ. જેરાસી 368 ઇન્ડિયા ગઠબંધન પોલ ઓફ પોલ જે સરેરાશ આવ્યા છે, હજુ બદલાતું રહેશે અને ગુજરાતમાંથી એકાદી બેઠક તમારા હાથમાંથી જશે. ના રોનકભાઈ, એક વાત બહુ સ્પષ્ટ કહું, એક પણ બેઠક જવાની નથી. એક જીત્યા 25-25 એટલે હવે તો 26-26 બેઠક ભારતીય જનતા પાર્ટીને આવવાની છે. એટલું જ નહીં, એક પણ બેઠકમાં ક્યાંય લાખથી નીચે તો જીત થશે અમારે ક્યાંય લાખથી નહીં. 5 તો ખરી જ, 5 લાખ તો ખરા, 10 લાખ પણ ખરા, પણ જે સીટ જેટલા છેલ્લી સીટ જીત. તમે કહો જો શરત તો ના લગાવે, હું શરત લગાવી દઉં, હું શરત લગાવી દઉં. બોલો, આપણે બધાને પેડા ખવડાવીશું. બોલો, પેડા કોણ ના શરત જુગાર કહેવાય, પેડા કોણ મીઠાઈ કોણ ખવડાવશે? બોલો, 10 થી જો ઓછા આવે તો મારી વાત તો સાંભળો, મને વાંચ્યો નહીં, મારું મન બોલવા તો. મારી વાત સમજો, 2 સીટો 10 ની રેન્જમાં રહેશે, મારી વાત સમજો, બાકીની 5 વાળી બીજી 10, અને એક પણ બેઠક લાખથી નીચે નહીં. એમ જીતવાનું તો ભૂલી જાઓ, લાખથી નીચે નહીં. અને મને યાદ કરજો, આપણે બેસવાનું જ છે ને પાછું, એવું તો છે નહીં, આપણો કાયમી નાતો છે. જોઈ શકો છો. અને સવાલ એ છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ ખાતું ખુલશે કે નહીં. આર ભારત કહી રહ્યો છે, આર ભારત પ્રમાણે ગુજરાતમાં ભાજપને મોટું નુકસાન છે. ગુજરાતમાં ભાજપને આર ભારત પ્રમાણે 2 બેઠકનું નુકસાન છે. એક બેઠક તો અપક્ષ, માફ કરજો, વગર ચૂંટણી જીતી ચૂક્યા છે, પણ 2 બેઠક જઈ શકે તેમ છે. પેલું ગઢ આયા પણ સી ગયેલા, શું કહેવત હતી? એવું કંઈક થશે? એવું તો એટલા માટે નહીં થાય, પહેલાં તો 7મું ચરણ આજે પૂર્ણ થઈ ગયું અને દેશના લોકસભાની ચૂંટણીઓ ખૂબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ. મીડિયાએ પણ ખૂબ અગત્યનો ભાગ ભજ્યો, એમાં એબીપી અસ્મિતાએ પણ ખૂબ અગત્યનો ભાગ ભજ્યો, એટલે તમારો પણ એક તો હૃદયપૂર્વકનો ગુજરાતના એક નાગરિક તરીકે આભાર માનું છું. જે પ્રમાણે રોનકભાઈ પોલ ઓફ ધ પોલ તમે જ બતાવ્યા, એ પ્રમાણે કમોવેશ બધા જ ચેનલો એમ કહી રહ્યા છે કે 375 આસપાસ ભારતીય એનડીએ સીટો જીતી રહ્યું છે. હું હજુ પણ આપના ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે જે પ્રમાણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૂત્ર આપ્યું કે અબ કી બાર 400 પાર, એ બિલકુલ સત્ય સાબિત થવા જઈ રહ્યું છે. કોઈ કંઈ પણ કહે, જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી ગુજરાત ત્રીજી વાર 26-26 બેઠકો જીતીને હેટ્રિક સર્જવા જઈ રહ્યું છે. મનહરભાઈ, જો દેશમાંથી તો સારા સમાચાર નથી આવી રહ્યા, પણ કમસે કમ 3 એજન્સી કહી રહી છે કે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલશે. કઈ કઈ બેઠકો પર તમને અપેક્ષા છે? નહીં રોનકભાઈ, એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે રણનીતિના ભાગે જે કંઈ પરિસ્થિતિમાં આપણે કોઈ પણ પક્ષના લોકો કોઈ પણ વાત પોતાની મૂકી શકે, અને જે સર્વે છે એ પણ જનતાના અવાજ ઉપરથી કે કંઈ ને કંઈ જે સ્ટોકથી વાત થઈ હોય એના ઉપરથી એ આપણે એક અર્થઘટન કાઢતા હોઈએ છીએ કે એનું તારણ કાઢતા હોઈએ છીએ. પરંતુ ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર જે રીતે દેશનો છેલ્લા 10 વર્ષની અંદર માહોલ છે, યુવાનો બેરોજગારીના પ્રશ્નો, મહિલાઓની પ્રશ્નો હોય કે દેશની સુરક્ષાના પ્રશ્નો હોય કે મોંઘવારીના પ્રશ્નો હોય, આ તમામ રોનકભાઈ તમે જુઓ 2014 પછી અને 19 પછી એ પ્રશ્નોમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે. આ મુદ્દાને લઈ જો આપણે સર્વે કરતા હોઈ અને માનસ પટલ ઉપર સાચો આપણો નજર જો કેમેરો ફરતો હોય તો આપણને ઓટોમેટિકલી ખ્યાલ આવે કે જનતા ખુશ નથી રોનકભાઈ. પરેશ, પ્રશ્ન એ છે કે ટીવીની સ્ક્રીન ઉપર આપણને જે 4-5 સર્વે જે દેખાડે છે એ સર્વે ઉપરથી આપણે પરિણામ ન આવે ત્યાં સુધી આપણે એને ક્વેશ્ચન માર્ક નીચે રાખી શકાય, પરંતુ કોંગ્રેસ પક્ષ અત્યારે આ પરિસ્થિતિમાં 14 અને 19ની અંદર જે પરિસ્થિતિનો સામનો દેશે કોંગ્રેસ સામે કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીનો સામનો જનતાએ કર્યો છે, એના બંનેનું જો તારણ કરીએ તો બહુ સારી પરિસ્થિતિમાંથી કોંગ્રેસ પક્ષ બહાર આવે છે અને 295 કરતાં વધુ બેઠકો
આ દેશની અંદર કોંગ્રેસની પાર્લામેન્ટમાં બનશે અને એમાં કોઈ શંકા મને નથી.